તાજેતરમાં ડીસા શહેરમાં એક મૂકબધિર સગીર બાળકીને નરાધમ ઉપાડી જઈ બાળકી ઉપર બળાત્કાર કરી માસૂમ બાળકીનું ગધડથી માથું અલગ કરી શૈતાની કૃત્ય કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પાલનપુર વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ માસૂમ મૂકબધિર કિશોરી ઉપર થયેલ જધન્ય કૃત્યને સમગ્ર પાલનપુર વકીલ મંડળે સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. મૃતક સગીર બાળકીને શ્રદ્ધાંજલિ અર્પી તેમના કુટુંબ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી હતી. તેમાં શૈતાની કૃત્ય કરનાર અપરાધીને તાત્કાલિક કડકમાં કડક સજા થાય તેવી પાલનપુર વકીલ મંડળે માંગ કરી હતી. મુકામે જે બનાવ બન્યો છે એ બનાવના અનુસંધાને પાલનપુર બાર એસોસિએશન તેમજ પાલનપુર બારના તમામ વકીલશ્રીઓ આ જે બનાવ છે એને સખતમાં સખત વખોડી કાઢે છે અને આવા નરાધર્મોને તાત્કાલિક અટકાયત થાય અને તાત્કાલિક કેસ ચાલે અને ઝડપી કેસ ચાલે અને સખતમાં સખત સજા થાય અને આવા કેસમાં તો ફાંસીની સજા થાય ત્યારે જ એમના ઘરવાળાનો ન્યાય મળ્યો કહેવાય. એટલે અમે આજે બધા આવેદનપત્ર આપીએ છીએ અને એના કુટુંબીજનોને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે અને ઝડપી સરકારથી તમામ સહાય મળે એટલા મને આવેદનપત્ર આપ્યું.